हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? धोरण 8 विषय विज्ञान चेप्टर नंबर 11 बळ अने दबाण में आगळ वधीए। आपणे अत्यार सुधी एटले के पार्ट नंबर 1, पार्ट 2 अने पार्ट 3 आ त्रण भाग में आपणे ए शीख्या के कोईपण पदार्थ उपर बळ लगाववामां आवे ते पदार्थ उपर शुं असर थाय छे, ए पदार्थ उपर बळ लागता एनी अंदर शुं उद्भवे छे एना विषे आपणे डिटेल में चर्चा करी। कोईपण पदार्थ उपर बळ लगाववामां आवे ते पदार्थ उपर शू फेरफार थाय छे एना विषे आपणे डिटेल में माहिती लीधी। अने आजनुं जे पोर्शन छे एकदम थोड़ो जुदो छे, आजनुं जे पोर्शन छे एकदम अलग छे। अत्यार सुधी आपणे ए भण्या के बळो बे पदार्थों वच्चेनी आंतरक्रियाने कारणे उद्भवे छे, बळो बे पदार्थों वच्चेनी आंतरक्रियाने कारणे उद्भवे छे, बळो पदार्थनी गतिनी अवस्था बदले छे, बळो पदार्थनो आकार बदले छे। आना विषे आपणे डिटेलमां भण्या अने हवे आजनो टॉपिक छे थोड़ो आईएमपी छे। आजनो टॉपिक छे बळोना प्रकार। हवे एम जोवा जोईए तो बळोना मुख्य बे प्रकार छे। केटला प्रकार छे? बे। एम जोवा जोईए तो बळोना केटला बे प्रकार छे। एक तो जे संपर्क बळ अने बीजू छे बिन संपर्क बळ। टोटल केटला बळो छे? बे बळो छे। एक तो संपर्क बळ अने बीजू छे बिन संपर्क बळ। एने घणीवार असंपर्क बळ पण लोको लखता होय छे अथवा तो बोली शकाय एने। ओके, बळोना मुख्य बे प्रकार छे, एक तो संपर्क बळ अने बिन संपर्क बळ। हवे आ जे संपर्क बळ छे ए संपर्क बळनी अंदर पण बीजा बे बळोनो समावेश थाय। आ जे संपर्क बळ छे ए संपर्क बळनी अंदर बीजा बे बळोनो समावेश थाय। तो बळो कया कया आवशे? एक तो स्नायु बळ। કયું આવશે? એક સ્નાયુ બળ અને બીજું આવશે ઘર્ષણ બળ। સ્નાયુ બળ અને બીજું આવશે ઘર્ષણ બળ, આ બે બળોનો સમાવેશ સંપર્ક બળની અંદર થાય છે। ત્યાર પછી આવશે બિન સંપર્ક બળ। હવે બિન સંપર્ક બળ એમાં બિન સંપર્ક બળમાં એક તો આવી જશે ગુરુત્વાકર્ષણ। કયું આવી જશે? ગુરુત્વાકર્ષણ બળ। એના પછી આવશે ચુંબકીય બળ। एना पछी आवशे स्थित विद्युत बळ। क्लियर? एटले के गुरुत्वाकर्षण बळ, चुंबकीय बळ अने स्थित विद्युत बळनो समावेश बिन संपर्क बळमां थाय छे। ओके विद्यार्थी मित्रों, चलो आगळ। हवे आजनो आपणो टॉपिक छे संपर्क बळ। एना विशे आपणे डिटेलमां माहिती लईशुं के संपर्क बळ ओरिजिनलमां छे शुं, સંપર્ક બળ ઓરિજિનલમાં છે શું એના વિશે આપણે ડિટેલમાં માહિતી લઈશું। અને સંપર્ક બળની અંદર બીજા જે બે બળ આવે છે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ એના વિશે પણ આપણે જાણીશું। ચલો પહેલાં તો તમારા મનમાં એક ક્વેશ્ચન થાય, તમારા મનમાં એક ક્વેશ્ચન થાય કે સાહેબ આ સંપર્ક બળની વ્યાખ્યા શું થાય? સાહેબ આ સંપર્ક બળની વ્યાખ્યા શું થાય? જો વિદ્યાર્થી મિત્રો કે સંપર્ક બળ એટલે શું? ચલો પહેલાં તો જે આપણને બળ પૂછ્યું છે એ બળની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ કે સંપર્ક બળ એટલે શું। તો જો અહીંયા ધ્યાન આપો, હવે સંપર્ક બળની વ્યાખ્યા શું આવે? જ્યારે કોઈપણ બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે, જ્યારે કોઈપણ બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જે બળ પ્રવર્તે છે તેને શું કહેવામાં આવે છે? સંપર્ક બળ કહેવામાં આવે છે। જો અહીંયા લખું છું, જ્યારે કોઈ પણ બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જે બળ પ્રવર્તે છે તેને સંપર્ક બળ કહે છે। ક્લિયર? એટલે કે જે બળ ઉદ્ભવે,
શું કીધું છે અહીંયા, જ્યારે કોઈ પણ બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે, કોઈ પણ બે પદાર્થ હોય એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જે બળ પ્રવર્તે છે તેને શું કહેવામાં આવે છે, સંપર્ક બળ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કઈ રીતે. ધારો કે અહીંયા એક શું છે, સમતલ સપાટી છે, એક સપાટી છે, એ સપાટી ઉપર કોઈ દળો ગબડે છે. ઓકે, કોઈ દળો ગબડે છે, એ ગબડતો દળો અને જે સપાટી છે એ બંને શું છે, પદાર્થ છે, એ બંને એકબીજાના સંપર્કમાં આવી ગયા. એકબીજાના સંપર્કમાં આવી ગયા એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, એને સંપર્ક બળ કહેવાય. પણ એ કયા પ્રકારનું સંપર્ક બળ છે એના વિશે પણ આપણે માહિતી લઈશું. સાહેબ એ સંપર્ક બળ તો ખરા, પણ કઈ રીતે સંપર્ક બળ એ પણ તમને ડિટેલમાં સમજાવીશ. કયા પ્રકારનું બળ છે એના વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું. હવે ધારો કે એક એક્ઝામ્પલ કે કોઈ પાણી ભરેલી ડોલ છે, એ પાણી ભરેલી ડોલ હું ઉચકું છું, એ પાણી ભરેલી ડોલ ઉચકું છું. હવે એ ડોલ જે મેં ઉચકી એ અને આપણા હાથના સ્નાયુ એ બંને એકબીજાના સંપર્કમાં આવી ગયા, એ બંને શું આવી ગયા એકબીજાના સંપર્કમાં, તો એને શું કહેવામાં આવે છે, એક પ્રકારનું સંપર્ક બળ કહેવામાં આવે. ઓકે, હવે આપણને ખબર છે કે આપણા શરીરની અંદર સ્નાયુઓ રહેલા છે અને એ સ્નાયુઓ છે એ કહેવાય છે ફ્લેક્સિબલ છે, ગમે તેમ કોઈ પણ વસ્તુને ઉચકી શકે છે, નીચે મૂકી શકે છે. ઓકે, કહેવાય છે ફ્લેક્સિબલ છે અને ગમે તેમ તમે વાળી શકો છો. ઓકે, સ્નાયુ આપણા શરીરના બધા શું છે, સ્નાયુઓ છે. ઓકે, એ જો ના હોય તો આપણું એ કંકાલ છે ને, ઓકે, એ કંકાલ જેવું જ રહે, એનું કંઈ કામ નહીં પછી. ઓકે, એક હાડપિંજર જેવું જ થઈ જાય. આ સ્નાયુઓ છે એના વડે આપણે કોઈ પણ વસ્તુ સહેલાથી ઉચકી શકીએ છીએ, એને મૂકી શકીએ છીએ. તમે કદાચ જોઈ શકો કોઈ ઉંમર લાયક વ્યક્તિ હશે તો એને સ્નાયુઓની તકલીફ હશે. શું હશે, સ્નાયુઓની તકલીફ. એટલે કોઈ પણ વજનદાર વસ્તુ એ નહીં ઉચકી શકે. એનું કારણ શું, તમને કદાચ ખબર છે, તમારા દાદી હશે, તમારા દાદીની જો 70-75 વર્ષની ઉંમર હશે તો એ ડોલ એટલે કે કોઈ પણ વજનદાર વસ્તુ ઉચકી નથી શકતા. એનું કારણ કે કોઈ પણ વજનદાર વસ્તુને ઉચકવા માટે સ્નાયુઓનું જે બળ આવે એ કેવું જોવે, બહુ વધારે જોવે. અને એ સ્નાયુ એટલા મજબૂત હોતા નથી, કોની, તમારી દાદીમાં. એના કારણે એ સ્નાયુબળ બરાબર કામ કરતા નથી અને એ ડોલ ઉચકાતી નથી. ક્લિયર? ચલો, સંપર્ક બળમાં કયા કયા આવશે, એક તો સ્નાયુબળ આવી જશે અને બીજા નંબરનું આવશે ઘર્ષણ બળ. ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર હતું કે સ્નાયુબળ અને ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે. આ બંને કોના ઉદાહરણ છે, સંપર્ક બળના. કોના છે, સંપર્ક બળ. ક્લિયર? ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. હવે સ્નાયુબળ, હવે ખબર છે કે સ્નાયુ બળ એટલે શું, સ્નાયુ બળ એટલે એની વ્યાખ્યા કહું. જો આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે આપણી સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. આપણા સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. ક્લિયર? આપણા સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને શું કહેવામાં આવે છે, સ્નાયુ બળ કહેવામાં આવે છે. અથવા તો આની વ્યાખ્યા બીજી આવી પણ આપી શકાય, શરીરના સ્નાયુ દ્વારા લગાડાતા બળને અથવા તો લાગતા બળને સ્નાયુ બળ કહે છે. પણ સહેલી વ્યાખ્યા આ છે, આપણા સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. ક્લિયર? ઓકે, ચલો. હવે સ્નાયુ બળ છે તો સ્નાયુ બળના ઉદાહરણમાં શું શું આવશે, ડોલને ઉચકવી, બેગને ધક્કો મારવો. ઓકે, એની પહેલે એક વસ્તુ આવી લખવી પડે, સ્નાયુ બળ જ આપણી બધી પ્રવૃત્તિને યોગ્ય બનાવે છે. આવું વાક્ય લખવું પડે, સ્નાયુ બળ જ આપણી બધી પ્રવૃત્તિઓને યોગ્ય બનાવે છે. સ્નાયુ બળ જ આપણી બધી પ્રવૃત્તિઓને યોગ્ય બનાવે છે. આપણા શરીરમાં જો સ્નાયુ ના હોય તો શું થાય, તમે એકવાર ખાલી કલ્પના કરી જુઓ. ઓકે, આપણા શરીરમાં સ્નાયુ નથી તો શું થાય, ખાલી એકવાર કલ્પના કરી જુઓ, સ્નાયુ બળ. ક્લિયર? ચલો, ત્યાર પછી
ડોલ અથવા તો બાલ્ટી, એને બાલ્ટી પણ કહીએ છીએ આપણે. ડોર ઉચકવી, બેગને ધક્કો મારવો, બેગને ધક્કો મારવો વગેરે બળ, વગેરે બળ આપણા આપણા સ્નાયુ સ્નાયુઓ દ્વારા લાગે છે. શું કહે છે આપણને? ડોલ ઉચકવી, બેગને ધક્કો મારવો વગેરે આપણા સ્નાયુઓ દ્વારા લાગે છે. ધક્કો મારો વગેરે બળ આપણા સ્નાયુ દ્વારા લાગે છે. ક્લિયર? એટલે આની અંદર શું સ્નાયુ બળનો ઉપયોગ થયો. ઓકે, ક્લિયર. ચલો ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખજો. અહીંયાથી સ્નાયુ બળ ચાલુ થયું. ચલો ત્યાર પછી હવે એના સિવાય તમે હવે ધોરણ સાતમાં તમે ભણી ગયા કે પાચનની ક્રિયામાં જે ખોરાક છે એ ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. શું? પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. એ અન્નનળીમાં કઈ રીતે ધકેલાયો? શું બોલ્યું? અહીંયાથી તમે ખોરાક ઉતાર્યો અને એ ખોરાક અન્નનળીમાં ગયો. એ શ્વાસનળીમાં ના ગયો, ક્યાં ગયો? અન્નનળીમાં ગયો. એ કઈ રીતે? સ્નાયુબળના કારણે. કોના કારણે? સ્નાયુબળના કારણે. ઓકે, એક્ઝામ્પલ આવું લખી શકાય. શું લખી શકાય? જુઓ, પાચનની ક્રિયામાં ખોરાકને અન્નનળીમાં ધકેલાય છે. તે સ્નાયુબળ દ્વારા થાય છે. ક્લિયર? એકદમ ઇઝી છે. પાચનની ક્રિયામાં ખોરાકને અન્નનળીમાં ધકેલાય છે. ઓ સાહેબ, આવું ના આવડે. તે સ્નાયુ દ્વારા, એટલે કે સ્નાયુબળ દ્વારા થાય છે. ક્લિયર? ચલો ત્યાર પછી, હવે ત્યાર પછીનો ટોપિક છે, રહેવા દઉં છું, આ ભૂસતો નથી. જો હવે આપણે શ્વાસ લઈએ છીએ, એટલે કે શ્વસનની ક્રિયા કરીએ છીએ. એમાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. બાબા રામદેવ, શ્વસનની ક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે શું કહે છે અહીંયા? શ્વસનની ક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે. આપણે જે ફેફસા છે ને, ફૂલે અને સંકોચાય, અંદર જતા રહે. ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. ક્લિયર? ઓ સાહેબ, બહુ ઇઝી પ્રશ્નનો આન્સર છે. શ્વસનની ક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. ક્લિયર? હવે આ કઈ રીતે પોસિબલ બન્યું? સ્નાયુબળને કારણે. પણ એવું તો સાહેબ કયું સ્નાયુબળ આવ્યું કે જે શ્વાસ નળીને પણ હેન્ડલ કરે છે? તો જો અહીંયા એ પણ લખવું પડે, શ્વસનની ક્રિયાને શક્ય બનાવવા માટે તેમાં સ્નાયુઓ શ્વાસનળી સાથે જોડાયેલા હોય છે. શું કહેવા માગે છે અહીંયા? શ્વસનની ક્રિયાને શક્ય બનાવવા માટે તેવા સ્નાયુઓ શ્વાસનળીમાં આવેલા હોય છે. શ્વસનની ક્રિયાને શક્ય બનાવવા માટે તેવા સ્નાયુઓ શ્વાસનળીમાં આવેલા છે. ક્લિયર? શ્વસનની ક્રિયાને શક્ય બનાવવા માટે તેવા સ્નાયુઓ શ્વાસનળીમાં આવેલા છે. ક્લિયર? કે જે શ્વાસ
लेती वक्ते अने बाहर छोड़ती वक्ते ने शू करे हेन्डलिंग करे एवं स्नायु क्या आवेला छे श्वास नड़ी में आवेला छे। चलो त्यार पछी हवे आपणने खबर छे के प्राणीओ पण एमनी शारीरिक क्रिया अने केटला कार्यो करे छे। प्राणीओ केटलीक तेमनी शारीरिक क्रियाओ अने शारीरिक क्रियाओ अने तेमना कार्यो करवा माटे अने तेमना कार्यो करवा माटे स्नायुबळनो उपयोग करे छे। क्लियर? પ્રાણીઓ કેટલીક તેમની શારીરિક ક્રિયાઓ અને તેમના કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે, ઓકે। ત્યાર પછી હવે તમે ગામડામાં તો ફરેલા જશો બધા, ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ ફરેલા હશે, તો બળદગાડું, શું બળદગાડું, એ બળદગાડાનું કામ શું, એટલે કે બળદનું કામ શું કે બળદની પાછળ જે ટ્રોલી ભરાયેલી હોય છે, ઓકે, એટલે કે એની પર માલ સામાન મૂકી શકાય, ઓકે, શું મૂકી શકાય, માલ સામાન મૂકી શકાય એવી ટ્રોલી હોય છે, ઓકે। એ ટ્રોલીનો જે આગળનો ભાગ હોય છે એ ક્યાં હોય છે, બળદની અહીંયા ગરદન આગળ હોય છે, બળદની જે ગરદન હોય ત્યાં કયો ભાગ હોય છે, જે ટ્રોલીની આગળનો ભાગ હોય છે કે જે બળદ સાથે સંકળાયેલો હોય છે, કોની સાથે, બળદ સાથે સંકળાયેલો હોય છે। હવે એ ખેડૂત શું કરશે, આ બળદગાડામાં જે પાછળ ગાડું છે, જે ટ્રોલી છે, એની અંદર એ ખેતરનો ચારો મૂકશે અથવા તો અન્ય કોઈ માલ સામાન એની વસ્તુ મૂકશે અને એ બળદ એને ખેંચીને લઈ જશે। એટલે એ બળદને એ કામ કરવા માટે, કાર્ય કરવા માટે શેની જરૂર પડી, સ્નાયુની જરૂર પડી, શેની જરૂર પડી, સ્નાયુની। ક્લિયર? એટલે એને શેનો ઉપયોગ કર્યો, સ્નાયુબળનો ઉપયોગ કર્યો, શેનો ઉપયોગ કર્યો, સ્નાયુબળનો। એટલે કે આપણા કાર્યો કરવા માટે મનુષ્ય, એટલે કે આપણા કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટનો ઉપયોગ કરીએ છે, ઓકે। અહીંયા લખવાનું, આપણા કાર્યો ગધેડા, ઊંટ, ઘોડા, શું, ગધેડા, ઊંટ, ઘોડા અને બળદ દ્વારા આપણા કાર્યો ગધેડા, ઊંટ, ઘોડા અને બળદ દ્વારા કરાવીએ છીએ। શું આપણે આપણા કાર્યો કોની પાસે કરાવીએ છીએ, બળદ, ઊંટ, ગધેડા અને ઘોડા, આપણા કાર્યો ગધેડા, ઊંટ, ઘોડા અને બળદ દ્વારા કરાવીએ છીએ। આ કાર્યો કરવા માટે અથવા તો આ કાર્યો કરવા માટે કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે। કોનો ઉપયોગ કરે છે? સ્નાયુબળનો ઉપયોગ કરે છે। આપણા કાર્યો ગધેડા, ઊંટ, ઘોડા અને બળદ દ્વારા કરાવીએ છીએ, ઓકે। પ્રાણીઓ કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે, એટલે કે આ કાર્યો કરવા માટે શેનો ઉપયોગ કરે છે, સ્નાયુબળનો કરે છે, ઓકે। એટલે આટલું તમારે વિગતે લખવું પડે ત્યારે તમને પૂરેપૂરા માર્ક્સ મળે, ઓકે। કયું કયું છે? પહેલું, પાચનની ક્રિયામાં ખોરાકને અન્નડીમાં ધકેલાય છે તે સ્નાયુબળ દ્વારા થાય છે। ત્યાર પછી શ્વસનની ક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે, શ્વસનની ક્રિયાને શક્ય બનાવવા માટે તેવા સ્નાયુ શ્વાસનળીમાં આવેલા છે। પ્રાણીઓ કેટલીક તેમની શારીરિક ક્રિયાઓ અને તેમના કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે। આપણા કાર્યો ગધેડા, ઊંટ, ઘોડા અને બળદ દ્વારા કરાવીએ છીએ આપણે એને, અથવા તો બીજું આવું વાક્ય લખી શકાય, આપણા કાર્યો ગધેડા, ઊંટ, ઘોડા અને બળદ દ્વારા ઘણીવાર કરાવતા હોઈએ છીએ, શું, ઘણીવાર કરાવતા હોઈએ છીએ। ક્લિયર? અને પ્રાણીઓ આ કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે। ક્લિયર? આટલું, ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચનનો આન્સર છે,
ओके आ लखी नाखो त्यार पछी आपणे घर्षण बळनी शुरुआत करी ए पण एकदम ईजी छे ए पण शुं छे एकदम ईजी के जे तमने सरळताथी आवडी जाय ओके तो पहला लखी काढो चलो घर्षण बल हवे घर्षण बल विषे तो घणा बधाने खबर ज हशे घर्षण बल हवे घर्षण बल ए एक्चुअली में छे शुं ओके हवे तमने एक उदाहरण द्वारा समझाऊं कि घर्षण बल कई रीते लागे हवे एक एक्जाम्पल एवं है कि कोई गबड़तो दड़ो है ओके कोई गबड़तो दड़ो है एटले कि जमीन पर कोई गबड़तो दड़ो है ये गबड़तो दड़ो एनी पर तमे बळ नहीं लगाओ धारो कि अहीं आ जमीन छे जमीन उपर एक दड़ाने हूँ धक्को मारू छू एटले के बळ आपू छू बळ आपू एटले गति में आवे पण हवे तमे एनी पर कोई ज पण प्रकारनुं बळ नहीं लगाओ एटले दड़ो धीमे धीमे एनी जे झड़प हती ए ओछी थती जशे शू झड़प एनी ओछी थती जशे अने एक समय एवो आवशे के दड़ो स्थिर थई जशे ओके शू बोल्यो अहींयाथी दड़ो फेंकू बराबर ओके तो एवुं जरूर नथी के नॉनस्टॉप ए दड़ो गतिमां ज रहेशे कोई एवो समय आवशे के ए टाइम ए दड़ो शुं थई जशे स्थिर थई जशे हवे दड़ो स्थिर थवानुं कारण शुं ए दड़ो स्थिर थवानुं कारण ए छे के जमीन अने ए दड़ानी सपाटी वच्चे शुं लाग्युं घर्षण लाग्युं जमीन अने दड़ानी वच्चे एटले के दड़ानी सपाटी पर शुं लाग्युं घर्षण लाग्युं एटले के धारो के आ जमीन छे अने आ दड़ो छे एटले के दड़ो अने आ जमीन एकबीजानी सपाटी वच्चे शुं आवी गयुं संपर्क आवी गयो बंने वच्चे शुं थयुं घर्षण थयुं अने घर्षणना परिणामे એમની પર શું લાગ્યું ઘર્ષણ બળ લાગ્યું અને એ દડો સ્થિર થઈ ગયો ક્લિયર હવે એક બીજું એક ઉદાહરણ આપું કે તમે સાયકલ ચલાવી રહ્યો છો સાયકલ ક્યારે ચાલે જ્યારે તમે પેન્ડલ મારો ત્યારે સાયકલ ક્યારે ચાલે જ્યારે તમે પેન્ડલ મારો ત્યારે પણ તમે પેન્ડલ મારવાનું બંધ કરશો તમે સાયકલના પેન્ડલ મારવાનું બંધ કરશો એટલે થોડી સાયકલ ચાલશે ને પછી સાયકલ શું થઈ જશે સ્થિર થઈ જશે એનું કારણ શું શું બોલ્યું ફરી એકવાર બોલું છું પેન્ડલ જ્યારે તમે બંધ કરી દો છો મારવાનું ત્યારે એ સાયકલ ધીમે ધીમે સ્થિર થવા લાગશે એનું કારણ એ છે કે જે સાયકલના પૈડા અને જમીન વચ્ચે શું આવી ગયું ઘર્ષણ થઈ ગયું બંને વચ્ચે સંપર્ક થયો અને સંપર્ક થયો બંને વચ્ચે ઘર્ષણ લાગ્યું એટલે ઘર્ષણ બળ શું થયું પેદા થયું ઘર્ષણ બળ પેદા થયું એટલે સાયકલ શું થઈ ગઈ સ્થિર થઈ ગઈ જો એ ઘર્ષણ ના લાગ્યું તો સતત સાયકલ ચાલતી જાત ઓકે ક્લિયર એટલે પહેલું કયું ઉદાહરણ આપ્યું એક તો ગબડતા દડાનું બીજું કયું ઉદાહરણ આપ્યું સાયકલ ને પેન્ડલ મારવાનું બંધ કરીએ ત્યારે અને એક ત્રીજું ઉદાહરણ જ્યારે આપણે હોડીમાં બેઠા હોઈએ અને હલેસા મારનાર જે હોય એ હોડીને હલેસા મારવાનું બંધ કરે તો હોડી થોડા સમય સુધી ચાલશે એટલે કે થોડીક સુધી ચાલશે પછી એ હોડી પણ શું થઈ જશે ચાલતી બંધ થઈ જશે સ્ટોપ થઈ જશે એનું કારણ શું છે કે જે પાણી અને હોડીની સપાટી વચ્ચે શું લાગ્યું ઘર્ષણ લાગ્યું એ ઘર્ષણ બળ પેદા થયું એટલે હોડી જે પાણીમાં એટલે કે પાણીની સપાટી પર હંકાતી હતી એ બંધ થઈ ગઈ ગતિમાંથી એ બંધ થઈ ગઈ જ્યારે આપણે હોડીમાં બેઠા હોય અને હોડીને હલેસા મારનાર વ્યક્તિ એ હલેસા મારવાનું બંધ કરે છે ત્યારે હોડી થોડીક સુધી ગતિમાં રહે છે ત્યાર પછી એ હોડી સ્થિર થઈ જાય છે એનું કારણ કે પાણીની સપાટી અને હોડીની સપાટી બંને વચ્ચે શું સંપર્ક આવ્યો એ બંને વચ્ચે સંપર્ક આવ્યો એના કારણે શું થયું એ હોડી સ્થિર થઈ ગઈ એ કોના કારણે ઘર્ષણ બળના કારણે એટલે આપણે ઘર્ષણ બળના ત્રણ ઉદાહરણ આપ્યા પહેલું ઉદાહરણ કયું આપ્યું ગબડતા દડાનું ત્યાર પછી સાયકલના પેન્ડલનું અને ત્યાર પછી હોડીના હલેસા ક્લિયર ચલો હવે ઘર્ષણ બળની વ્યાખ્યા શું થાય જ્યારે આ થોડી ઓકવર્ડ છે વ્યાખ્યા જોજો જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે શું બોલ્યો એવું બોલ્યો જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે જોજો ઓકવર્ડ હોય થોડી વ્યાખ્યાની હોય ત્યારે તેમની સંપર્ક સપાટી
संपर्क सपाटी पर प्रवर्तत बल शु संपर्क सपाटी पर प्रवर्तु बल जे पदार्थनी गति नो विरोध करे छे प्रवर्तु बल जे पदार्थनी गति नो विरुद्ध करे छे शू करे छे विरोध करे छे तो विरुद्ध करे छे ते એટલે કે જે પદાર્થની ગતિનો વિરોધ કરે છે શું કરે છે વિરોધ કરે છે તેને ઘર્ષણ બળ કહે છે અરે યાદ રહી જશે અહીંયા તેના આપું ફરીવાર બોલું છું જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું બળ શું संपर्क सपाटी पर प्रवर्तु बल जे पदार्थनी गति नो विरोध करे छे तेने शू कहेवामां आवे छे घर्षण बल कहेवामां आवे छे शू कहेवामां आवे छे घर्षण बल कहेवामां आवे छे ओके एकदम इजी शू कहेवा मांगे छे फरी एक वार बे पदार्थ एटले के दड़ो अने जमीन एक बीजाना संपर्कमां आवे एटले के संपर्क सपाटी पर शू प्रवर्तु बल जे पेली गति करतो तो दड़ो એ ગતિનો શું કરે છે વિરોધ કરે છે વિરોધ કરે એટલે શું થઈ જાય સ્થિર થઈ જાય તો એના કારણે શું ઉદ્ભવે ઘર્ષણ બળ ઉદ્ભવે એકદમ સિમ્પલ છે ત્યાર પછી બીજો પોઈન્ટ ઘર્ષણ બળ ગતિમાન પદાર્થનો વિરોધ કરે છે અથવા તો ગતિમાન પદાર્થ ઉપર લાગે છે ઘર્ષણ બળ ગતિમાન પદાર્થ ઉપર લાગે છે ક્લિયર ઓકે એકદમ ઇઝી ઘર્ષણ બળ ગતિમાન પદાર્થો પર લાગે છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ તેની દિશા હવે તેની દિશા છે ને એ કેવી હોય ખબર એ જે પદાર્થની વિરુદ્ધ દિશામાં હોય ને એટલે કે તેની દિશા જે પદાર્થ ગતિમાં હોય ને એની વિરુદ્ધ દિશામાં હોય શું હોય છે જે પદાર્થ જે વિરુદ્ધ હોય ને એની દિશામાં હોય છે એટલે કે હવે આપણને ખબર કે ઘર્ષણ બળ વિશે આપણે જોયું કે જ્યારે બે પદાર્થ એકબીજાના શું આવે છે સંપર્કમાં આવે છે શું આવે છે એકબીજાના સંપર્કમાં એટલે કે તેની દિશા સંપર્કમાં આવ્યા એનો વિરોધ થયો એના પછી જ આવું બન્યું એટલે કે તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે આટલું ત્યાર પછી હવે ઘર્ષણ બળ ઉદ્ભવે કઈ રીતે બે સપાટી વચ્ચે સંપર્ક થાય ત્યારે શું ઘર્ષણ બળ ઉદ્ભવે અહીંયા લખવાનું ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કથી ઉત્પન્ન થાય છે એટલે ઘર્ષણ બળમાં તમારે આટલા પોઈન્ટ લખવા પડે ઓકે કેટલા આટલા પોઈન્ટ કયા કયા છે પહેલાં તો ઘર્ષણ બળ એની વ્યાખ્યા લખવાની ત્યાર પછી મેં તમને જે ચાર ઉદાહરણ સમજાય એ તો તમારે 100% લખવા જ પડશે જે ચાર ઉદાહરણ તમે નહીં લખો ઓકે એ ચાર ઉદાહરણ તમે નહીં લખો તો તમને એક્ઝામમાં માર્ક્સ મળશે નહીં એટલે ચાર ઉદાહરણ તો તમારે લખવા જ પડશે જે ચાર ઉદાહરણ લખશો તો જ તમને એક્ઝામમાં માર્ક્સ મળશે એના સિવાયના ચાર પોઈન્ટ લખવા પડે કયા કયા જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તુ બળ જે પદાર્થની ગતિનો વિરોધ કરે તેને ઘર્ષણ બળ કહે ઘર્ષણ બળ ગતિમાન પદાર્થ ઉપર લાગે છે તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કથી ઉત્પન્ન થાય છે એટલે એવું કહી શકાય કે ઘર્ષણ બળ એક પ્રકારનું સંપર્ક બળ છે લખી શકાય પાંચમો પોઈન્ટ ઘર્ષણ બળ એ એક પ્રકારનું સંપર્ક બળ છે ક્લિયર ઘર્ષણ બળ એ એક પ્રકારનું સંપર્ક બળ છે એ જ રીતે સ્નાયુ બળ પણ એક પ્રકારનું શું છે સંપર્ક બળ છે સંપર્ક એટલે ખબર પડી ગઈ એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવે એટલે ક્લિયર એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવે એટલે સંપર્ક બળ પેદા થાય એકદમ ઇઝી છે યાર આવું ના આવડે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો
આજના લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિન સંપર્ક બળ એમાં ત્રણ જોઈશું, કયા કયા? એક તો ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુતીય બળ. તો આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. Thank you.